હળવદના સામંતસર તળાવમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ વરસાદે ખોલી નાખતા હવે સમગ્ર મામલે ડાક પીછોડો કરવા માટે નગરપાલિકાના સદસ્યોને કોન્ટ્રાક્ટર દ્વારા વિદેશની ટૂર ગોઠવવા હોવાની ચર્ચા જાગી છે અને ટૂર બાદ બિલોને લીલી ઝંડી આપવાની હતી, પરંતુ વાત જાણ્યા બાદ વિરોધ પક્ષ મેદાનમાં આવતા સમગ્ર મામલે હાલ ટોપ એન્ડ ધી ટાઉન બન્યો છે. પહેલા જ વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચા બનેલા સમાંતરસર તળાવે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે, જેમાં હળવદની ઓરખસમા તળાવમાં પાણીની જેમ પૈસા વાપરીને પણ શહેરીજનોને શું મળ્યું. માત્ર કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોના ખિસ્સામાં જ પૈસા સરવી લીધા હોવાનું નગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એક બાજુ સતત હલકી ગુણવત્તાનું કામકાજ અને બીજી બાજુ દરેક નિયમોનો ઉલાર્યો ત્યારે ચીફ ઓફિસર પણ સમગ્ર મામલે સબકુછ ઠીકેનું રટણ કરી રહ્યા છે, પરંતુ એક બાજુ કોન્ટ્રાક્ટરે પોતાનું બિલ પાસ કરાવવા માટે 7 જેટલા લોકોને વિદેશની ટૂર પણ ગોઠવી હોવાની શહેરીજનોમાં ભારે ચર્ચા જગાવી છે, ત્યારે બધું બરાબર હોય તો હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કેમ થતું નથી અને અત્યાર સુધીમાં 1,47,000 રૂપિયાની કામગીરી થઈ નહીં હોવા છતાં કેમ બિલો બનાવી પ્રજાના પૈસાના ધુમાડો કેમ થઈ રહ્યો છે, તેવો વિધક પ્રશ્નો નગરપાલિકા સદસ્ય દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZS TV, હળવદ. નગરપાલિકા સદસ્ય છું. હળવદ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ અંતર્ગત નગરપાલિકાને 3.5 કરોડ રૂપિયા અંદાજે ગ્રાન્ટ રિવરફ્રન્ટની બ્યુટિફિકેશન માટે સામંતસર તળાવ માટે મળે છે, જેનું હાલ કામ ચાલુ હોય, જેનું વરસાદ પહેલાંનું કામ કરેલ હોય તે હાલ રિવરફ્રન્ટ જીવન મરણ વચ્ચે તળાવના પાણી વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. રિવરફ્રન્ટમાં કરેલું કામ અત્યંત ભ્રષ્ટાચારથી કરેલું હોય, હાલ તો એ કોન્ટ્રાક્ટરે રિનોવેશન કરી અને ફરીથી તે પોતે કરેલા કામને ઢાંક પીછોડા કરવા માટે હાલ તેમાં રિપેરિંગ કામ ચાલુ કરેલું હોય, પૂરેપૂરું કામ બેદરકારીથી કરેલ છે, વર્ક ઓર્ડર મુજબ કામ કરેલ નથી, એના માટે અમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ગવર્મેન્ટમાં માગશું, નગરપાલિકા નિયામકને પણ માગશું, અને જ્યાં સુધી એ પૂરેપૂરું ઇન્સ્પેક્શન ન થાય ત્યાં સુધી કામને અમે આગળ વધવા નહીં દઈએ. હળવદની જનતાને ખાસ તો જણાવવાનું કે હાલ જે કામ પેટે 1,47,00,000 રૂપિયા તો ચૂકવાઈ ગયા છે, તો જાણવા જોગ તો એ છે કે 1,47,00,000 રૂપિયાનું શું કામ થયેલું છે. આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવવા માટે અધિકારીઓ પદાધિકારીઓ